વાત છે ત્રેતા યુગની, કે જ્યારે શ્રી રામ ભગવાન રાજા બનાવવામાં આવ્યા હતા ત્યારે તમામ મહાસાગરનું પાણી વિધિ માટે લાવવામાં આવ્યું હતું, અને હવે જ્યારે મંદિરનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવી જ ઘટના ફરી બની રહી છે. અયોધ્યામાં 7 મહાદ્વીપોમાં 115 દેશોના પાણી છે ચડાવવામાં આવશે, અને આ એ જ જગ્યા છે કે જેને સપ્તસાગર કહેવામાં આવે છે. અને એટલું જ નહીં, પરંતુ અન્ય દેશોએ ઘણી બધી અનોખી ભેટ અયોધ્યા રામ મંદિરમાં મોકલવામાં આવી છે. વાત કરીએ આપણા પડોશી દેશ નેપાળની, નેપાળ એ આપણે બધા જાણીએ છીએ કે માતા જાનકીનું જન્મસ્થળ છે, અને નેપાળ એટલે આમ જોવા જઈએ તો શ્રી રામ ભગવાન ત્યાંના જમાઈ પણ કહેવાય, એટલે એમના માટે મંદિરની મૂર્તિઓ માટે સ્પેશિયલ શાલિગ્રામ ખડકો છે એ અર્પણ કરવામાં આવ્યા હતા. અને આ સિવાય સીતા માતાનું જન્મસ્થળ માનવામાં આવતું હોવાથી જનકપુરથી લગભગ 500 લોકોએ યાત્રા પણ શરૂ કરી હતી, અને લોકો ભગવાનના રામ માટે અલગ અલગ ભેટો લઈ આવ્યા હતા, અને જેમાં 1100થી પણ વધુ ટોપલીઓમાં આ ભેટો તમે જોઈ શકો છો. વાત કરીએ શ્રીલંકાની, તો 2021માં શ્રીલંકાએ સીતા એલિયા જે જંગલ છે કે જેને અશોક વાટિકા તરીકે ઓળખવામાં આવે છે ત્યાંથી પણ પથ્થર મોકલ્યા હતા, અને રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન પછી શ્રીલંકન એમપી શ્રી સન્ના થંબીએ પણ સોનાની ઈંટ મોકલી હતી. અફઘાનિસ્તાન કે જે ત્યાંની નદી છે કાબુલ નદી, જેને કુભા પણ કહેવામાં આવે છે, એ નદીનું પાણી રામ મંદિરને ભેટ સ્વરૂપે મોકલવામાં આવ્યું છે. અને આ બધી જ વસ્તુઓ જ્યારે આજે રામ મંદિરે પહોંચી છે અને પહોંચી ગયા પછી જ્યારે આજે ઉદ્ઘાટન થયું છે ત્યારે આપણા બધાના જ ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. અને આઈ એમ શ્યોર કે આપણે બધા જ ઉતાવળા છીએ મંદિરમાં જવા માટે, દર્શન કરવા માટે. રામલલ્લાના દર્શન કર્યા પછી જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિ સાક્ષાત્કાર કરવા માટે આપણે બધા જ જે ઉત્સાહ ઉજવી રહ્યા છીએ, સેલિબ્રેટ કરી રહ્યા છીએ, એ આજના દિવસમાં આપને બધાને એ ઉત્સાહ સાથે એટલું કેવું ચોક્કસી થાય કે જ્યારે પણ રામલલ્લાના દર્શન કરવા માટે જાઓ ત્યારે જે નાદ સાથે જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિ ચોક્કસથી અનુભવી શકાય.